नमस्कार टॉप लाइन न्यूज में आपनो स्वागत छे। आपनी साथे हूं छु चित्रा। बुलेटिन की शुरुआत करिए, सौ प्रथम नजर करिए उत्तर गुजरात ना टॉप नाइन न्यूज पर। રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે। પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1125 પોઝિટિવ કેસ, 7 દર્દીઓના કોરોનાથી મોત, નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,90,361 ને પાર પહોંચી। કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,815 પર પહોંચ્યો। 1,116 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા। રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,74,000 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો। ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જ ગાંધીનગરનું વહીવટીતંત્ર હરકતમાં આવ્યું। સિવિલ હોસ્પિટલમાં હજુ પણ બેડ્સ ખાલી હોવાથી ઉત્તર ગુજરાતના તમામ દર્દીઓને અહીં રેફર કરવામાં આવશે। મહત્વનું છે કે ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફના યોગ્ય તાલમેલથી કામ થઈ રહ્યું છે। આગામી દિવસોમાં કોરોના વધે તો પણ તંત્ર તૈયાર। ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધ્યું। દિવાળીની ખરીદી તેમજ દિવાળી સમયે જે પ્રકારે મહાનગરોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં લોકોની અવરજવર વધી, જેના કારણે લોકો એકબીજાના સંપર્કમાં પણ આવ્યા છે। તહેવારોના સમયમાં લોકોએ જે તકેદારી રાખવી જોઈએ તે પણ નથી રાખી। કોરોના ટેસ્ટિંગ પણ તહેવારોના સમયમાં ઘટ્યું છે, જેથી આગામી સમયમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા નકારી નહીં શકાય। ગુજરાતની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારો લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ કરશે। તમામ 8 ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે। લાભ પાંચમના દિવસે વિજય મુહૂર્ત એટલે કે 12:39 શપથ ગ્રહણ કરશે। 3 નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું હતું, જેમાં ભાજપાનો 8-8 સીટો પર વિજય થયો હતો। રાજ્ય સરકારના 60 જેટલા આઈએએસની બદલીના ભણકારા વાગી રહ્યા છે। કલેક્ટર, ડીડીઓ, મહાનગરપાલિકા કમિશનરની બદલી સંભવ, બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીની બદલીની શક્યતા, સચિવાલયના અધિકારીની સામૂહિક બદલીઓની સંભાવના દેખાઈ રહી છે। દિવાળી વેકેશન પછી વહીવટીતંત્રના 60થી વધુ અધિકારીઓની બદલીની શક્યતા, 9 આઈએએસ ઓફિસરોની બઢતીની ફાઇલ પણ ક્લિયર। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓને દસ્તાવેજમાં મોટી રાહત મળી છે। મહિલાઓને માત્ર 100 રૂપિયા જ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે। દસ્તાવેજ ઉપર સરચાર્જ નાબૂદ થતાં જ મહિલાઓને મોટી રાહત મળી। છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં મહિલાના નામે 25 લાખ દસ્તાવેજ થયા છે। મહિલાઓને સરચાર્જ નાબૂદીની 1500 કરોડ જેટલી રાહત મળી, જેથી રાજ્ય સરકારી તિજોરીમાં 1500 કરોડ જેટલા ઘટ્યા। કોરોના કાળમાં શરૂ થયેલા નવા વર્ષમાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર 35,000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારીમાં। રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં રોજગારીના લક્ષ્યાંકને પૂરો કરવા માટે પગલાં લેવાની જરૂરિયાત દેખાઈ અને તેની શરૂઆત પણ થઈ હોવાનું સરકારી સૂત્રોએ કહ્યું છે। જીપીએસસી દ્વારા આ વર્ષે 1200થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। ઉપરાંત અંદાજપત્રમાં પણ 35,000થી વધુ લોકોને રોજગારી આપવાની જોગવાઈઓ રખાઈ છે। સરકારે અતિવૃષ્ટિ બાદ સહાયની જાહેરાત કરી અને પણ 3-4 મહિના થઈ ગયા, સર્વે પણ થયો, હવે રવિ સિઝનનો પ્રારંભ પણ થઈ ગયો છે, છતાં ઘણા ખેડૂતો સહાયથી વંચિત છે। ગુજરાત કિસાન કોંગ્રેસે 70 તાલુકામાં સહાય યોજનાનો અમલ કરવા માંગ કરી, સાથે અતિવૃષ્ટિમાં ખેડૂતોને વળતર નહીં મળતા કિસાન કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 70 તાલુકામાં આંદોલન કરવામાં આવશે જો તેમની માંગ નહીં સંતોષાય। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે। કેબિનેટની બેઠકમાં ગુજરાતમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિ અંગે વિચારણા કરાશે, ઉપરાંત શાળા કોલેજીસ ખોલવાના આયોજન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે।